જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવમો પાઠ આમલમ દ્રાક્ષા ફલમમાં થોડુંક આગળ શીખી લઈએ. આપણે ગયા લેક્ચરમાં આગલા પેરેગ્રાફ જોઈ લીધા હતા, પાછા રિપીટ કરી લઈએ. એક શૃગાલો એક શિયાળ, એક શૃગાલો વનમ ગચ્છતી, એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતી, તે વનમાં જાય છે. પીપાસ્યા તસ્ય બુભુક્ષા, તેને ભૂખ અને તરસ. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતી, ભૂખ્યું તરસ્યું વનમાં જાય છે. સહ વનમ ગચ્છતી, તે વનમાં જાય છે. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈ લઈ રિપીટમાં. કિમ ચ કરોતિ સહ કિમ ચ કરોતિ, તે શું કરે છે અને તે શું કરે છે. વામત પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, વામત એટલે ડાબું ને દક્ષિણત એટલે જમણું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો વિરોધી બે શબ્દ છે, વામત અને દક્ષિણત. ડાબે જુએ છે અને જમણે જુએ છે. અગ્રત પશ્યતિ પુષ્ટત પશ્યતિ, આગળ જુએ છે ને પાછળ જુએ છે. સ્વેદ જાયતે તૃષા જાયતે, પરસેવો થાય છે ને તરસ લાગે છે. ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે, આમ જાય છે કંઈ પણ મેળવતો નથી. તત ગચ્છતિ કિમપી ન લભતે, પછી જાય છે કંઈ પણ મેળવતો નથી. શ્રાંત જાયતે ખિન્ન જાયતે, થાકી જાય છે અને દુઃખી થાય છે. હવે ત્યાર પછી આપણે નવો પેરેગ્રાફ લઈએ. વિદ્યાર્થી મિત્રો, કિમ ચ પશ્યતિ સહ કિમ ચ પશ્યતિ, કિમ એટલે શું, પશ્યતિ એટલે જુએ છે, અને સહ એટલે તે શું જુએ છે અને તે શું જુએ છે. ચ એટલે અને. પશ્યતિ દ્રાક્ષા ફલમ, દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષનું ફળ. પશ્યતિ એટલે જુએ છે, દ્રાક્ષનું ફળ જુએ છે. સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ, બીજી વાર એનું એ જ વાક્ય છે, તે દ્રાક્ષનું ફળ જુએ છે. ઉપરી ઉપરી લતાસુ, ઉપરી ઉપરી એટલે કે ઉપર ઉપર, લતાસુ એટલે વેલા, ઓ લતા એટલે વેલા, વેલા દ્રાક્ષના વેલા જે આપણે કહીને તે. દ્રશ્ય તે ચ તત્ફલમ, દ્રશ્ય તે એટલે જુએ છે, તત એટલે પછી અને ફલમ એટલે ફળ, પછી ફળ જુએ છે. અનુક્ષણમ તન્મુખે રસ જાયતે, અનુક્ષણમ એટલે તે જ ક્ષણે, તન્મુખે એટલે તેના મોઢામાં, રસ જાયતે એટલે રસ આવે છે, જાયતે અથવા તો એટલે કે ઉત્પન્ન થાય છે. કિમ ચ કરોતિ સ કિમ ચ કરોતિ, તે શું કરે અને તે શું કરે. એકવારમ ઉત્પતતિ દ્વિવારમ ઉત્પતતિ, ઉત્પતતિ એટલે કૂદકા મારવા. એકવાર કૂદકાઓ મારે છે, બીજી વાર કૂદકો મારે છે. ત્રિવારમ ઉત્પતતિ પુનઃ પુનઃ ઉત્પતતિ, ત્રીજી વાર કૂદકો મારે છે, વારંવાર કૂદકો મારે છે. પુનઃ પુનઃ એટલે ફરી ફરીને અથવા તો વારંવાર. સ્વેદ જાયતે શ્રમ જાયતે, સ્વેદ એટલે પરસેવો ને શ્રમ એટલે થાકવું. પરસેવો થાય છે અને થાકી જાય છે. લભતે ન દ્રાક્ષા ફલમ, દ્રાક્ષનું ફળ મેળવતો નથી. ફરીથી એ જ પેરેગ્રાફ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. તે જ ક્ષણે તેના મોઢામાં રસ આવે છે, તે શું કરે અને તે શું કરે. એકવાર કૂદે છે, બીજી વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે, વારંવાર કૂદે છે. પરસેવો વળે છે અને થાક લાગે છે, પણ દ્રાક્ષ ફળ મેળવતો નથી. કિમ ચ કથયતિ સ કિમ ચ કથયતિ, કિમ એટલે શું, ચ એટલે અને, કથયતિ એટલે કહે છે, અને તે શું કહે છે અને શું કહે છે. બે વાર કથયતિ છે ને, કથયતિ એટલે કહે છે. આમલમ દ્રાક્ષા ફલમ,
આમલમ એટલે ખાટું, દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષનું ફળ, દ્રાક્ષનું ફળ ખાટું છે. ઇત્યેવ કથયતિ પલાયતે, આવી રીતે કહીને નાસી જાય છે. ઇત્યેવમ કથયતિ પલાયતે, આવી રીતે કહીને તે નાસી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરનો પેરેગ્રાફ ફરીથી પાછો લઈ લઈએ. તે જ ક્ષણે રસ ઉત્પન્ન થાય છે અથવા તો મોઢામાં રસ આવે છે. અનુક્ષણમ તત્મુખે રસ જાયતે, તે જ ક્ષણે તેના મોંમાં રસ આવે છે. કેમ ચ કરોતિ સ કેમ ચ કરોતિ, તે શું કરે અને તે શું કરે. એકવાર ઉત્પતતિ દ્વિવાર ઉત્પતતિ, ત્રિવાર ઉત્પતતિ પુનઃ પુનઃ ઉત્પતતિ. એકવાર કૂદે છે, બીજી વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે, વારંવાર કૂદે છે. સ્વેદ જાયતે શ્રમ જાયતે, પરસેવો વળે છે થાકી જાય છે. લભતે ન દ્રાક્ષા ફલમ, દ્રાક્ષ મેળવતો નથી. કેમ ચ કથયતિ સ કેમ ચ કથયતિ, તે શું કહે છે અને તે શું કહે છે. આમ્લ દ્રાક્ષા ફલમ, દ્રાક્ષ ફળ ખાટું છે. ઇત્યેવમ કથયતિ પલાયતે, ઇત્યેવમ કથયતિ પલાયતે, આમ કહીને નાસી જાય છે, આમ કહીને નાસી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંસ્કૃતનો કોર્સ પૂરો કરીએ છીએ. તમે તમારી નોંધપોથીમાં આ પાઠ સંસ્કૃત લખજો, સંસ્કૃતમાં, અને તમે ગુજરાતીમાં લખવા પ્રયત્ન કરશો, જરૂરથી આવડી જશે. ટિપ્પણીના શબ્દો અહીંયા છે, એ શબ્દ અઘરા શબ્દો તમે પાકા કરી લેજો, બરાબર. પાઠમાં જે શબ્દ ન આવડતા હોય એ ટિપ્પણીમાંથી જોઈ અને ગુજરાતી કરવાની કોશિશ કરજો. એ સિવાય આપણે સ્વાપોથીમાં PDFમાં ભાષાંતર આપશી જ, સ્વામાંથી સરસ મજાનું પાકું કરજો અને તમે 6 માસિક પરીક્ષાની તૈયારી માટે મંડી પડજો, બરાબર. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.